ટહુકા હજી સાંભળવા મળશે તરુએ આશા બાંધી રાખી છે ગરડી થઈ ગયેલી આંખોએ પુત્ર આગમનની આશ ટકાવી રાખી છે ઘરનો પાયો એટલે વડીલ પણ વડીલો સાથે દુર્વ્યવહારની ઘટના પણ વધી રહી છે પંદર જૂન એટલે વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતતા દિવસ જેના માટે ભુજની સેવાભાવી સંસ્થા માનવજોત કાર્ય કરી રહી છે પંદરમી જૂન એટલે વિશ્વ બુઝર્ગ દુર્વ્યવહાર દિવસ વૃદ્ધો સાથે થતા દુર્વ્યવહાર સામે જાગૃતિ દિવસ દુર્વ્યવહાર રોકવા માટે પગલાં લેવા જોઈએ વ્રત માતા પિતા સાથે દુર્વ્યવહાર થાય છે તેમને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવે છે કૌટુંબિક પારિવારિક ઝઘડા માતા પુત્ર માતા વહુ સાથેના ઝઘડાઓ વધી રહ્યા છે ત્યારે બધાને વિચારવું ખૂબ જ જરૂરી છે વૃદ્ધોની સારી સારવાર થાય વૃદ્ધોની જરૂરિયાત સચવાય એમનું સ્વાસ્થ્ય સારું રહે સામાજિક આર્થિક અને અનેક ગણી સમસ્યાઓમાંથી તેમને મુક્તિ મળે માટે જાગૃતિ ફેલાવવી જરૂરી છે ખાસ કરીને વૃદ્ધોની જે મુશ્કેલી છે એમના માટે માનવજો સંસ્થા પણ આજે ભુજમાં વર્ષોથી કામ કરે છે અત્યારે એકલા આટોલા અને નિરાધાર ભુજની અંદર એકસો ને સાત જેટલા વૃદ્ધ વડીલો કે જે એકલા છે અટુલા છે નિરાધાર છે ઘરથી બહાર નથી નીકળી શકતા એમની અમે ચિંતા સેવી છે એમના ઘરે દરરોજ સવારે અગિયાર વાગે ટિફિન પહોંચી જાય છે એમને ભાવતા ભોજનિયા ઘર બેઠા મળે એ માટે માનવજો સંસ્થા ભુજમાં સક્રિય છે જેમણે આપણને જન્મ આપ્યો આપણને ઉછેર્યા આપણને મોટા કર્યા હવે એમની જ્યારે જતી જિંદગી આવી ત્યારે આપણને પણ એમને સાચવી લેવાની ફરજ છે આજે આપણે જોઈએ છીએ મિલકતના ઝઘડા માતાપિતા પિતા પાસેથી બાલ મિલકત દર દાગીના મકાન જમીન લખાવી લેવા અથવા તો લઈ લેવા ને પછી એમને ઘરમાંથી કાઢી મૂકવા એ ઉચિત નથી એક મોટો કલંક છે આપણા સમાજમાં પણ એક મોટો કલંક છે માનવજ્યોત સંસ્થા છેલ્લા વીસ વર્ષથી સેવાના કાર્યો કરી રહી છે વૃદ્ધો સાથે બનતી ઘટના અને એના માટે સંસ્થા દ્વારા વૃદ્ધોને મળતો સાથ એ વિશે પ્રબોધભાઈ મુનવરે પોતાના અનુભવો જણાવ્યા હતા અમને તો ઘણી બધા એવા અનુભવ થયા છે કે માતા પિતા જ્યારે ઘરમાંથી આ વડીલો નીકળી જાય છે પછી અંતિમ પગલું વિચારે કે હવે આપણા માટે દુનિયામાં કાંઈ જ રહેવું નથી ત્યારે આપણને હવે જિંદગીનો અંત આવડ આણવો જોઈએ ત્યારે જો સંસ્થા એમને સમજાવે છે અમે અમારો એક સરસ મજાનો આશ્રમ છે ત્યાં લઈ જઈ અને એમને સમજાવી અને ફરી પાછું એના ઘરમાં સમાધાન પણ કરાવી આપીએ છીએ કે એનું સમાધાન પરિવાર સાથે થઈ જાય ફરીથી એ ઘરમાં રહે એના માટે પણ જો સંસ્થા સક્રિય છે પણ આજે મુશ્કેલીઓ ઘણી વધી ગઈ છે એના કારણે વડીલોને સંયુક્ત કુટુંબમાં ભાવતું નથી છેલ્લા દિવસો મુશ્કેલીના બની જાય છે તો એના માટે પણ અમે આજે વર્ષોથી સક્રિય થઈ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પોલીસ ફરિયાદ પણ કરાવી રહીએ છીએ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કાનૂનમાં એમને મદદ કરી કે કેવી રીતે પગલાં લેવા અને કેવી રીતે માલ મિલકત પાછા લેવા એના માટે પણ માનવજો સંસ્થા આજે વર્ષોથી કામ કરી રહી છે મારી લોકોને આજે અપીલ છે ત્યારે આપણને પંદરમી જૂન ઉજવવાની જરૂર પડી છે અને એક જાગૃતિ વડીલો માટે ફેલાવવાની જરૂર પડી છે ત્યારે આપણે બધાએ સાથે મળીને સંયુક્ત પ્રયત્નો કરી આપણા જે વડીલો છે જે એકલા છે અટુલા છે નિરાધાર છે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ બધા જ વડીલોને આપણે રક્ષા કરીએ એમની સાથે રહીએ એમને સાચવીએ અને એમની જે મુશ્કેલીઓ છે એમાં આપણે બધાએ સાથે મળી એ મુશ્કેલીઓનો નિવારવા માટે પ્રયત્નો કરીએ માનવ સંસ્થા પણ આજે ઘણા બધાએ એવા પ્રયત્નો કર્યા છે અને છેલ્લે છેલ્લે વડીલો જે આપઘાત કરવા નીકળ્યા હોય એમને પણ અમે લઈ આવ્યા છે આશ્રમે બચાવ્યા છે અને એ સારી રીતે જિંદગી જીવે એવા અમે પ્રયત્નો હરમેશ હંમેશ કરતા આવ્યા છીએ અને કરશું આજના દિવસે ફરીવાર મારી લોકોને નમ્ર અપીલ છે કે આપના માતા પિતા વૃદ્ધ વડીલોને ઘરમાં સાચવી લો એમને તમારી સાથે રાખો બસ એના જે આશીર્વાદ એના જેવા આશીર્વાદ બીજા કોઈ આશીર્વાદ નથી માતા પિતાની જો સાચી સેવા કરશો તો એ આપણા આપણા બધાને સાચા આશીર્વાદ મળશે